જેતપુર સરકારી હોસ્પિટલમાં કોરોનાની રી એન્ટ્રીને લઈને આરોગ્ય શાખા દ્વારા મોકડ્રીલ યોજાઈ. સમગ્ર દેશમાં કોરોનાની સંભવિત કોરોનાની અસરને લઈને દેશમાં આરોગ્ય શાખા સતર્ક થઈ ગયું છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં પણ જેતપુર સિટી મામલતદાર ચીફ ઓફિસર તેમજ આરોગ્ય શાખાના અધિકારી દ્વારા હોસ્પિટલ ખાતે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં હોસ્પિટલમાં 22 ઓક્સિજન બેડ તૈયાર રાખવામાં આવ્યા છે, 8 વેન્ટિલેટર રાખવામાં આવ્યા છે, ઓક્સિજન પ્લાન્ટ પણ ચાલુ રાખવામાં આવ્યો છે. ત્યારે અચાનક કોરોનાનો દર્દી આવતા હોસ્પિટલમાં હડકંપ મચી ગઈ હતી અને દર્દીને તાત્કાલિક ઇમરજન્સી સારવાર આપવામાં આવી હતી. અધિકારીઓની હાજરીમાં આ પ્રકારની મોકડ્રીલ યોજાઈ હતી. માનનીય જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબના આદેશથી ચીનમાં જે શ્વાસ તંત્રને લગતી ચેપી બીમારી ભેદી બીમારી ફેલાઈ રહી છે તેના અનુસંધાને એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં તાલુકા વહીવટી તંત્રના મામલતદાર સિટી શ્રી ભારાઈ સાહેબ, ચીફ ઓફિસર અને એમની ટીમ, હેલ્થનો અમારો તમામ સ્ટાફ, અમે સૌએ હાજર રહી અને આખું મોકડ્રીલનું આયોજન કરેલું હતું, જેમાં એક પેશન્ટને શ્વાસ જેવી તકલીફ સાથે એમ્બ્યુલન્સમાં અત્રે લાવેલ અને ડોક્ટર સાહેબે એમને બરોબર આઈપીસી હેઠળ તપાસ કરી અને સારવાર નિદાન વગેરે પ્રક્રિયાઓ કરેલ. આ ઉપરાંત સમગ્ર વહીવટી ટીમે સરકારી હોસ્પિટલ જેતપુર ખાતે જે આ પ્રકારની બીમારીની પ્રિપેરનેસ છે એના માટેને સ્થળ નિરીક્ષણ કરેલું હતું, જે અન્વયે અત્રેની સરકારી હોસ્પિટલમાં બોસ્કો કંપનીનો 250 લીટર પર મિનિટ જનરેશન કેપેસિટી ધરાવતો પીએસએ પ્લાન્ટ છે એ ચાલુ કરી અને તેની મોકડ્રીલ કરેલી હતી. પ્લાન્ટ અત્યારે પૂરી કમ્પ્લીટ વર્કિંગ કન્ડિશન